ગાડી લઈને આવ્યા પણ ગાડી મારા અંદર જવા દેતા નહીં. ટી શર્ટ અને કાળી નાઇટી પહેરીને આવ્યો હોય. તમે વોદરો વોદરો તો જોયે છે ને? હું તમને આજે ભૂખ લાગી છે, હવે મારે ગુલ્ફી ખાવી જ પડશે. હવે મી પેન્ટ ચડાઈ નાખ્યો છે અને હું પાણીમાં જવાનો છું. મેં અભી જા રહા હું નદી મેં નાને કે લીએ. એક વૃક્ષ દેખ્યો અને મને રૂંગું આવી ગયું. એ વૃક્ષ હું તમને બતાવું છું, આવજો ભાઈ. ગાઈઝ, અમારે લાલભાઈ બૂટ પહેન રહે હમ સેન્ટર પોલો પરેશ ની પ્રખ્યાત મેગી. મને પોલો પરેશ માં આ વસ્તુ ગમી. હંમેશા મંદિર માં હોય ત્યારે ટૂંકા વસ્ત્રો કોઈને પહેરવાની કોઈ એલાઉડ જ નથી. ગાઈઝ, અમે તો નાવાયા ને, કે અમે તો મસ્તી જોવા આઈએ ભાઈ. હોય કાલી નદી માં તો એ બતાવજો ભાઈ. ઓડિયન્સ બતાવો કાલી ચિંતુ ઓડિયન્સ. ભાઈ બંધો, આપણે આઈ ગયા હતા પોલો ફોરેસ્ટ. પોલો ફોરેસ્ટ અને પોલો ફોરેસ્ટ માં આવી ગયા ને, આપડે ગાડી લઈને આવ્યા હતા પણ ગાડી મારા અંદર જવા દેતા નહીં. શનિ રવિ છે ને, કમાની સ્કીમો ગાડી 100 રૂપિયા પાર્કિંગ ના લઈ લીધા અમારા પાસેથી યાર. હવે અમે એકાદ દીધી રિક્ષા, કઈ જઈએ રિક્ષામાં અને રિક્ષામાં બેઠા જઈ આગળ જઈએ છીએ. ભૂખ લાગી છે, હવે મારે ગુલ્ફી ખાવી જ પડશે. પહેલી વખત આ લોગ માં આવ્યો છું. અમારા રઈસ ભાઈ લોગ ઉતારે છે અને હું પહેલી વાર એમની ટીમ ની સામેલ થવા માંગુ છું. અને અમારા મારા સામેલ થવા માટે ભાઈ વના જેવો માણસ મેં બહુ ટ્રાય કર્યો ભાઈ ને બોલાવાનો, પણ ભાઈ આવતા નતા. આજે આવ્યા છે ને ભાઈ, આમ ખરેખરમાં મને એટલું આનંદ થયો છે કે મારો ભણો ભણો એટલે ભાઈ કોમેડી માસ્ટર. તમે આખો બ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે કે આ આઈટમ શું છે યાર, અલગ જ આઈટમ છે આખી. ચલો, મી પેન્ટ ચડાઈ નાખ્યો છે અને હું પાણીમાં જવાનો છું. એ બહુત હી ખતરનાક જગ્યા હે, ઇધર બહુત કઠિનાઈઓ કા સામના કરના પડતા હે. દેખો ગાઈઝ, ઇધર મે આવો, ઇધર મચ્છીયા ભી હે, ઇધર દેખો, યે દેખો, યે યાર માછલી હે, ક્યા માછલી હે, માછલી યાર. હા આ માણસ વગર અમારે ચાલતું જ નહીં. માણસ જેવો છે, લાલભાઈ નામ છે એનું. લાલભાઈ, લાલભાઈ રેડ બ્રધર, રેડ બ્રધર. મારો ભાઈ આવી ગયો, મારો ભાઈ. હા, અમારો ભાઈ. આવો સાહેબ, આવો આવો. સરકાર ચશ્મા લગાવો ને, કેવો લાગે છે તું તો યાર. યા યા, અરે બહુ મોત પડી ગઈ ભાઈ. ભાઈઓ, મારો નવો એન્કર આવી ગયો છે. હવે મારો કોઈ ટેન્શન જ નહીં. મારી ચેનલ આપો આપ ફોર્મ થશે. આપણું એવિએટર ઉડે ને, સટાક રહી મેં ગમીને પડીએ છીએ. આપણે નહીં પડીએ યાર, શૂટરો એવું કેવું. પણ ગાઈઝ, માતાજીની કૃપાથી આપણે નવો દોરો પણ લાવી નાખ્યો છે, સોનાનો. ભાઈ બહુ તરક્કી કર રહા હે મેરા ભાઈ. એસે હી વો ખુદ કી ચેનલ નહીં બનાતા, લેકિન ક્યા કરતા હે, જો ભી ચેનલ વાલા આતા હે ઉસમે વો એન્કરિંગ કરતા હે, એસે કોમેડી કરતા હે, ઉસકો બહોત મજા આતા હે. ઓર હમે ભી મજા આયા, હમે બહોત અચ્છા લગા ભાઈ, તું યહાં પે આયા. એસે કા દશરથ ભાઈ આવી જા. દશરથ ભાઈ, આ મારા દશરથ ભાઈ છે, બીએચએમએસ ના સ્ટુડન્ટ છે, થર્ડ યર માં. આમ થોડું કહી દે યાર, કો કેમ થોડું બોલતી યાર, થોડું આરું લાગે ભાઈ મારા મિત્રો ને, થોડા સારું લાગે મારા સબસ્ક્રાઇબરો ને, થોડું સારું લાગે ભાઈ. થોડું પેપર મારે કો કહી દે પોણી વિશે. પોલો ફોરેસ્ટ માં આવ્યા તો ભાઈ, અમારો 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 ગાઈડ છે લાલભાઈ, અમને લઈને આવ્યો છે અહીંયા. કારણ કે આપણે ત્યારે આ બાજુ આવ્યા નહીં. આ બાજુનો દોન કહેવાય લાલભાઈ. લઈ તમને ઇન્ટ્રોડક્શન કરાવ. ભલે એ પીળી ટી શર્ટ અને કાળી નાઇટી પહેરીને આવ્યો હોય, પણ એ તો લાગવામાં તો કરોડપતિ છે ગાઈ. એના ઘરે તો બંગલા છે બંગલા, પણ એ સિમ્પલ માણસ રહે છે. તમે વોદરો વોદરો તો જોયે છે ને? હું તમને આજે પોલો ફોરેસ્ટ માં વોદરો બતાવું. ગાઈઝ, અમે એવી જગ્યાએ જઈએ છીએ આજે. જો આપણે તો કદી જ્યાં જ નહીં, આમ જો આપણે પહેલી વખત પોલો ફોરેસ્ટ માં આવે, પણ મારા ભણો ભાઈ એક વખત જ્યાં ભણો ભાઈ કેવું એવું ભાઈ, કેવું હોય એક જગ્યા. ગાઈઝ, એ વાદીઓ વાળા ઇલાકા હે, ઇધર બહુ ખતરનાક હે, રીંછ ભાલુ વગેરે સબ રહેતે. લેકિન હમ આજ જા રહે હે, ઇધર સે ઇધર કોઈ જાતા હે તો પાછા નહીં આતા હે. હમ આજ જા રહે હે, ચલો ભાઈ. રિસ્ક કિતના હે ના, રિસ્ક હમ લોગ આજ રિસ્ક લે રહે હે. જો હોગા વો દેખા, રિસ્ક હે તો ઇશ્ક હે. ચલો ભાઈ, ચલો ઇશ્ક મે ચલ ગયા. ચલો ગાઈઝ, ચલો ગાઈઝ. લાલભાઈ બંદર, લાલભાઈ બંદર, દેખો ઉપર ચડ જતા.
क्यों भाई, तू ऐसे थोड़ी चढ़ जाता है, तू पड़ेगा पड़ेगा तो। लाल भाई आवी जा, आवी जा, तू सरकार आवी जा यार। अच्छा पेड़ लगा चढ़ गया भाई, भैया पड़ जा यार तू, लगा दो तू तो भाई, वो बौखड़ा भी अच्छा लगा था तू। हां यार ऐसा थोड़ी होता है यार। मैं अभी जा रहा हूँ नदी में नहाने के लिए, चलो आप हमारे साथ। इधर बहुत खतरनाक दिख गया, ये दुनिया की सबसे डेंजरस जगह है। अच्छा चलो आ जाओ मेरे साथ। अमी एवी जगह आवी तो गया छे, પણ અહીંયા નદીનો બહાવ બહોત છે, બહોત છે, ઇધર ગિરને કી સંભાવના રહેતી હે, ઇધર ગિરને કી સંભાવના રહેતી હે ગાઈસ, ઇધર ગાઈસ મેરે ભાઈ ને મુજે બચા લિયા, વરના મેં તો ગિરી જાતા અભી। ભાઈ આ તો યાર કેવી જગ્યા છે ગાઈસ, આ તો બહોત અંબાડીન ભાઈ હેડ યાર, અંબાડીન હેડ લગા પડી ગઈ, હમણા પડ જાતા તો ક્યા કરતા હમ લોગ, પડ જાતા તો તું ઇધર નીકળ, નીચે ગિર જાતા તો હમ લોગ ક્યા કરતે, બહોત ખતરનાક હે ઇધર। તેરે કો જવાબ દેના હોતા હે હમકો યાર, ઘર પે યાર કરતા યાર, ઘર પે યાર બહોત ટેન્શન કરતે હે લોગ તો યાર। और ये है ना भाई बहुत ही तगड़ा इंसान है ये, घर पे तो यार उसका घर तो पूरा अभी को बोलने वाला है ही नहीं भाई। आज मजा तो आवा है, पण यार मारो एक दोस्तार पेलो खबर है, तेदार पेलो मारी उदावतो तो खबर है, तमन पेलो संदास संदास करीने उदावतो तो, एरे आयो नहीं यार, તેમ થોડો મૂડ મૂડ બધો બગડી ગયો, પણ કોઈ ના આપણે તો મજા જ કરવી પડે ના, આવા તો આપણે થોડા કોઈ ના માટે બોલીએ કરતા હોય કે પોણા। હા ગાઈસ મજા જ કરવાની છે અહીંયા, અને તમને પણ મજા કરાવ છું, અને તમને પણ મજા કરાવ છું, તમે લગે રહો। અને હે ને અમે પોણાને કીધું તું લે, તે દાડે માઉન્ટ જા ને દાડે ફરવા, મેં કીધું હેડ લે, પણ એ બોલતા હે ભાઈ મેરે પાસ ટાઈમ નહીં હે, મેરે કો થોડા કામ હે, સેટરડે સન્ડે થા વો ભી ફિર ભી નહીં આયા ભાઈ। હા ગાઈસ હું ઓલા લોગ માં નતો આવ્યો, પણ ત્યારે એવી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ માં મેં સામનો કર્યો તો તારે હું નતો આવ્યો, મારે ઘરે પરિસ્થિતિ આવી ગઈ હતી, વિકટ પરિસ્થિતિ, જેને કહેવાય વિકટ પરિસ્થિતિ। અમે અમે ઘણો સમજાયો, પણ પછી અમે સમજ્યા થોડું ભાઈ, કોઈ ભાઈબંધ નું દિલ હે, ભાઈબંધ નું હભળવું પડે આપણે ભાઈ, કે એની કોઈ પરિસ્થિતિ હોય એટલે ના એ કે, પણ કોઈ વધુ નહીં, આ વખત આવે ને ભાઈ મારું દિલ ખુશ કરી દીધું ભાઈ, ભાઈ આ તો હોદા ની ચેલ લાયો તે વતાય વતાય જ કરે ભાઈ, દીખા દીખા કરતા કે ભાઈ દેખો મેં ચોને ક્યાં બોલતા રે ભાઈ, ભાઈબંધો મેં તમને કીધું હતું ને અમે ખતરનાક ઇલાકામાં આવી ગયા હતા, મેં અહીંયા વૃક્ષો દેશા, નદિયા દેશી, પહાડ દેશા, પણ અહીંયા એક વૃક્ષ દેખ્યો અને મને રૂંગું આવી ગયું, એ વૃક્ષ હું તમને બતાવું છું, આવજો ભાઈ। ગાઈઝ આ આ વૃક્ષ છે, આને બનાસકાંઠામાં શું કહેવાય ખબર છે, હવે કહી દો, ચલો કહી દો, આને બનાસકાંઠામાં ગોડો 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 બાવળ કહેવાય, આના કેટલા ફાયદા છે તમને ખબર છે, આ કોટો આવે ને કોટો, આ કોટો વાગે ને તો આપણો પગ પાછી જાય, આ પગ બાજા, આ બાવળ થી લોકો કેટલા દૂર રહે છે, અમારે બનાસકાંઠામાં તો આ બાવળ ને આ બાવળ જોવા પણ નથી મળતો। ઘણા ભાઈ ઇસકો હમ લોગ હિન્દી મેં ક્યા બોલતે હૈ, હિન્દી મેં ક્યા બોલતે બનાસકાંઠા મેં, હિન્દી મેં તો હમ ઇસકો ગોડા બાવળ બોલતે, ગોડા બાવળ, ઇસકો ગોડા બાવળ હી બોલા જાતા હૈ, ગોડા બાવળ, હમારે પરદાદા ભી ઇસકો ગોડા બાવળ બોલતે હૈ, ઓર હમ ભી ગોડા બાવળ બોલતે હૈ, હમારી આની વાલી પીઢી ભી બોલેગી ના, બોલેંગી, ક્યું નહીં બોલેગી, યે ઇસકા નામ હી એસા હૈ, હા ઇસકા કોઈ નામ હી નહીં હૈ દૂસરા, હા દૂસરા નામ, અરે ઇસકો પરદાદા ને ગોડા બાવળ રખા હૈ, ऐसा है, हाँ तो सही है फिर, हाँ। और ये गोडा बावड़ किधर किधर दिखता है हमको, ये गोडा बावड़ बनासकांठा और हिमालय की जो हिमालय पर्वत है ना वहाँ इनकी जड़ी बूटी बनती है। ओके हाँ, इसका जड़ी बूटी के पैसे उसका क्या होता है, इसका ये जड़ी, ये इनके पंते आते ना पंते, हाँ। इनके पंते बहुत आयुर्वेदिक में इस्तेमाल होते है, ऐसा है, हाँ। तो ये आदिवासी तेल वो सब आता है उसमें, हाँ होता है आदिवासी तेल में होता है ये, तो हम लोग ये ले जाएंगे, मेरे बाल दौड़े हो गए तो हम लोग उसका कर देंगे, दौड़ा तेरा भी हो गया है ना, लेकिन इसमें बहुत जड़ी बूटी इस्तेमाल करनी पड़ती है, दूसरी ऐड करनी पड़ती है, क्या 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 इसमें, मगर क्या ऐड करेंगे हम लोग, वो तो अब आयुर्वेदिक को पता, हमें तो यही मिला है तो इसका क्या करें अभी, हम तो ये तो जानते नहीं है, इसके ले जाए, हम इसको ले जाए, हाँ ले जाओ ले जाओ ले जाओ, काट के ले जाओ काट के, पर काटेंगे कैसे, हमारे पास तो कोई है ही नहीं, आरी 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 मिलेंगे, आरी अभी आरी कहाँ ढूंढने लाए भाई, यहाँ भाई यार भाई दहा में यार आरी मिलेगी, आरी नहीं मैं लात मार कर तोड़ दो साले, अरे लात तू तोड़ देना भाई मेरे लिए, तोड़ दे यार एक बार लात मार दे यार, तोड़ना यार तोड़ दे तोड़ तोड़ दे, अरे आ तो कोटा लागे से ले, अरे मैं तुमने कीधु तुम गाइस आनो कोटो वागे એટલે પગ પાચી જાય, ગા દસા ભાઈ કોટો વાગશે પગ પાકશે, દવાખાને જવું પડશે તમારે, પણ આયુર્વેદિક આપણે દવા બનાવે છે, રઈશભાઈ બહાર ધોળા જાય છે યાર, મારા મારા માટે મારા ભાઈઓ જીવ વાલી જેમ કરે છે ભાઈ, આજે તો તમે ગઈ ભેંસ પાણી માં તો સુન્યું હશે, પણ ગઈ કુત્તા પાણી મેં તો પહેલી વાર સુના હે, ગાઈઝ તમે પોલોપર ના પબ્લિક તો પણ દેખી છે, પણ પોલોપર માં સૌ પ્રથમ ભેંસ દેખી છે, દેખો કેટલી ભેંસે હે ગાઈઝ, ગાઈઝ દેખો ભેંસ પાણી માં જાય છે, ભેંસ પાણી માં જાય છે, ગઈ ભેંસ પાણી માં, ગાઈઝ આપણો ખતરનાક ઇલાકો માં મારો ભણો ભાઈ લઈને જો તો મને, અમે ફરી ના મજા આવી જાય, મજા 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 આવી જાય ભાઈ, હવે અમે હવે બધાને છે ને ભૂખ લાગી જઈ છે, ભૂખ
હવે અમે જઈએ છીએ ખાવા. શું ખાવા? શું ખાવા જવાનું? મેગી, માનવ મેગી સેન્ટર, પોલો ફોરેસ્ટ ની પ્રખ્યાત મેગી. આવી જાઓ, ચલો. આ કાકો આપણે મેગી એક નંબર બનાવે. એક નંબર એટલે એક નંબર, બે નંબર તો વસ્તુ આવે જ ના હોય. શાબાશ બેટા. કાકા મેગી કેવી બનાવો આપણે? તમે એકદમ એકદમ પોલો ફોરેસ્ટ આવો એટલે માનવ મેગી ખાવાની ખાવાની ખાવાની. મેગી ખાશો, એક બાર મેગી ખાઓ, બાર બાર આવો. કાકા આપણે મસ્ત ચકચકા મેગી બનાવી નાખો. મેગી તો મંગાવી મારા કાઈ ગયા બધા. હવે આપણે મંગાવ્યો છે પરોઠો. ગાઈ દહીં તો સારું છે યાર, એટલા ભૂખ્યા જાય ને. બહુ સારું છે, ભૂખ્યા એટલા જાય ને કે પાર વગર ના કરે છે. લગે મારે આટલું તો ના ચાલે. મેગી તો પટાઈ દીધી 5-6 મેગી મંગાવી ને બીજા બે પરોઠા મંગાયા. જે એક મકાઈ નો ડોડો તો ખાઈ ગયો ભાઈ, એક બનો તો. એ તો તમને બતાવી જ નહીં. એ વઢવડા કઈ તો વધો ને એડો મળીએ તાણ. ચાલુ રહેજો, બ્લોગ માં બના રહેજો. આપણે હવે મેગી ખાધી અને ભાઈબંધો પોલો ફોરેસ્ટ આવો તારે નદીનો રસ્તો છે એની સામે જ માનવ મેગી સેન્ટર. મેં તમને પહેલા જ પણ કીધું હતું અહીંયા એક નંબર મેગી બનાવે, બે નંબરની અહીંયા વસ્તુ જ નહીં આવતી. અમે મેગી ખાધી, પરોઠો ખાધો, મકાઈનો ડોડો ખાધો, મજાય મજાય ગાઈઝ. નામ તમારું કાકા? બરંડા મહેન્દ્રકુમાર. મહેન્દ્રભાઈ નોમ છે? મહેન્દ્રભાઈ નોમ છે. આવો તો એક વખત જરૂર ખાજો. Search but you stay lost. We are reaching for the stars, but we're making this too hard. And I wonder where you are. Mr. P.S. That's the part you always show, cause you're too બંધો. અહીંયા ભાલુ પણ મળી શકે છે. દેખો ભાલુનું ચિત્ર છે અહીંયા, તમને ચેતવણી આપે છે કે અહીંયા ભાલુ આવી શકે છે. એટલે અહીંયા પોલો ફોરેસ્ટમાં આવો તો થોડું સાવચેતી રાખવી. પોલો ફોરેસ્ટ આવી ગયા છે. ચમસો, આ દેખો પોલો ફોરેસ્ટ. અહીંયા ગાઈઝ સીસીટીવી કેમેરા પણ લાગ્યા છે, એટલે સાવચેતી. લોચો એટલે જોરદાર લોચો થઈ ગયો. અમે તો આઈનું ભરે ગેટ ઉપર પેલું કાકાની એમ કીધું પણ કોઈ મેળ પડ્યો ના. તમને જવા દેતા નહીં અંદર. એડવેન્ચર પાર્ક છે હાલ. બોલાવો વરસાદ ને વરસાદ જો તો પૂર આવે ને એટલે વાયકણ અંદર કે વાયકણ ની જવા મળે. બાકી અંદર યાર જોરદાર એડવેન્ચર પાર્ક છે પણ જવા દેતા નહીં. કશો વાંધો નહીં. હવે શું કરજો, આપણે તો કંટાળ્યા ને છે પડી જાય ભાઈ. ગરીબ માણસો છીએ હાલ, તો શું કરીએ. ગયો હવે ત્યાં કરીએ છીએ અમે તો. અને બસ હવે આને આકડે હડો 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 લ્યા. એ લાલભાઈ હડો લ્યા, હડો હડો લ્યા, હડો 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 દાદા. પછી હડો આઈ ગયા, આઈ ગયા ભાઈ, આઈ ગયા. એક વસ્તુ મને ગમી આ મંદિર ની ગાઈઝ. દેખો આ મંદિર માં લખેલું છે, આ મંદિર માં કોઈ પણ વ્યક્તિ ને ટૂંકા વસ્ત્રો પહેરવો નહીં. ગાઈઝ એ મને પોલો ફોરેસ્ટમાં આ વસ્તુ ગમી. હંમેશા મંદિરમાં હોય ત્યારે ટૂંકા વસ્ત્રો કોઈને પહેરવાની કોઈ એલાઉડ જ નથી ગાઈઝ. અને ગાઈઝ દેખો ગાઈઝ આ મંદિરનો ઇતિહાસ છે. ગાઈઝ આ મંદિરો સમેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ ગાઈઝ, આ વાંચવાનો ઇતિહાસ ગાઈઝ મને ગમી. ગાઈઝ આ વસ્તુ હર મંદિરમાં હોવું જોઈએ ગમે ત્યાં. શરવણેશ્વર મહાદેવનું મંદિરમાં આવી ગયા છીએ. ગાઈઝ આ મંદિર જ્યારે મહારાજો હતા ત્યારે ગાઈઝ જે મંદિર બનાવ્યું છે ગાઈઝ જોવાલાયક છે. તમે પોલો ફોરેસ્ટમાં આવજો તો આ મંદિર જોજો ગાઈઝ. મંદિરમાં ગાઈઝ તમે આવો એટલે તમને આમ અનુભવ થાય છે, એ તમારે અનુભવ લેવાનો છે ગાઈઝ. અહીંયા શાંતિ, બહુ જ શાંતિ છે અહીંયા ગાઈઝ. ગાઈઝ પોલો ફોરેસ્ટ આવો તો આ મંદિર જોજો, જરૂર જોજો. મહારાજાઓ બનાવ્યું, ધન્યવાદ છે તે મહારાજને કે જે મંદિર બનાવ્યું છે. આર્યો
અમે હવે નદીમાં જવા નાવા જઈએ છીએ. હવે તૈયારી છે નદીમાં નાવાની? હવે હું આ બધું તૈયાર થઈ ગયો છું, નદીમાં નાવા જઈએ છીએ અમે. હવે ગાઈઝ આ બધા આપણા દોસ્તારો આપણા ભાઈબંધો છે ગાઈઝ. ભાઈ જેમ મજા આવે નાવાની, પાણી એટલું ફાસ્ટ માં આવે છે, શું કેવાય ને, પ્રવાહ એનો પ્રવાહ એટલો, એનો પ્રવાહ એટલો ફાસ્ટ માં આવે ને ભાઈ, કે અમે પકડી બેઠા છે નીચે પથરા, આ બધા આવડા મોટા મોટા પથરા અમે પકડી બેઠા છે ને, કે ખેંચી જાય પાણી યાર. પણ અમારે ભણો કે નાવું જ છે. હા નાવું જ છે ભાઈ, પોલો પોરેસ આયા ને ના ના આઈએ તો ભાઈ પોલો પોરેસ આવું ના કમું. હા મેરી જાન ટાઈગર બસો બસો જોવો યાર અમાર લાલભાઈ, લાલભાઈ ભાઈ મોજે મોજ બન્યા રહેજો વ્લોગ માં, મજા આવશે હજુ. એ અમે તો નાવાયા ને, અમે તો વસ્તી જોવા આઈએ ભાઈ. હોય ખાલી નદી પર તમે બતાવજો ભાઈ, ઓડિયન્સ બતાવો ખાલી, ચિંતુ ઓડિયન્સ આવી જો બતાવજો ભાઈ, ભાઈ ખાલી જુઓ ખાલી. ભાઈ એવું લાગી રહ્યું હાલ, આખા દાડા નો થાક ઉતરતો ને પાણી થી, જે મજા આવી રહી એ જોઉં તો નદી તોણી લઈ જાય, નદીનો પ્રવાહ પણ તોણી લઈ જાય આપણો. પણ ભાઈ ખરેખરમાં એટલો સુકૂન છે હાલ, અમે આખા શરીરને શાંતિ મળે, આખા દાડાનો થાક ઉતરી જતો હોય ને એવું લાગી રહ્યું હાલ મને. લાલભાઈ લાલભાઈ આ તો મહાન મજાક કરવા આવી યાર, લાલભાઈ યાર એ દશા બીચ ઉપર આવું ના હોય લ્યા, બીચ ઉપર તો ઊંઘવાનું કેવું હોય ખબર. પણ આ તો મારા દેશી બીચ, દેશી બીચ બનાસકાંઠા, બનાસકાંઠા મારો બનાસકાંઠો. હા જીજી આન પાણી પી જાવ તમને થાકે કરી હોય દસો તો જુઓ બાપા બગીચા ઊંઘ્યા હોય ને એવા તો પડ્યા. આપડે તો મસ્ત નાઈ કરીને આયા અને મોજ પડી જઈ. અલ્યા ચેવું ઠંડુ પાણી અને એવી મસાજ થઈ છે ભાઈ, અરે વાત ના પૂછો ભાઈ. અરે ભાઈ, અરે ભાઈ અમે નાવા પડ્યા ને તારથી લગભગ અડધો કલાક સુધી તો આમ જોઈ રહ્યા કે પડું ના પડું, પડું ના પડું વિચારવા પડ્યા ને અમારે તો પછી પડ્યા. અને પછી અમારો જીવ લલચાઈ ગયો, લલચાઈ ગયો એટલે એવો લલચાઈ ગયો ને તો અમે પછી પડી જ ગયા, પડી ભલે કપડા પડ્યા. મસો મસો તો જે નાયા ગયા કેવા નાયા લગા, કે મજા આવી, જોરદાર મજા આવી ગઈ. દસો તો ભાઈ એને દસો દસો તો હે ને બધો પટકી પટકી મોઈ નોખે લાકડી આવી ગઈ અમારા ભાઈઓ. આ તારી લાલભાઈ, એ લાલભાઈ કેવું રહ્યું ભણા ભાઈ? એક નંબર હોને ભાઈબંધ, મજા આવી નદી નાવા, તમે આવજો તો આવજો હોને ભાઈ. તો મિત્રો આપણે હવે આટલા વ્લોગ, આપણે આટલો આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો આ ચેનલ વિડીયો ચેવો લાગ્યો, ચેવો ના લાગ્યો કમેન્ટમાં કહેજો, જોરદાર આમ ટકાટક ફટાફટ આમ જેવું કહો પાછા કમેન્ટમાં. અને તમે બધાએ અમારા લાલભાઈને જુઓ ખાલી, લાલભાઈને બધા મિત્રો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જરૂર કરજો, જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ. આપણા નવા નવા વિડીયો આવા, નવા વિડીયો આવે જ જાય ભાઈ. તમારા માટે ટેન્શન ના લેતા તમે ખાલી છે ને અમને થોડા સપોર્ટ આપો, તો મને થોડું હાવ લાગે. કમેન્ટ કરો તમને જેવો લાગ્યો, જેવો ના લાગ્યો, જેવો હોય ને એવું કમેન્ટ કરો, તમારી જેવી ઈચ્છા હોય એવી કમેન્ટ કરો. અમે દુઃખી નહીં થઈએ, પણ અમે ખુશ થાવ કે ના ભાઈ મારા ભાઈએ કમેન્ટ કરી. કોઈ બી હોય કમેન્ટ કરજો અને થોડો સપોર્ટ આપો, તો આપણે આની આ રીતે મસ્ત વ્લોગ બનાવીએ, બનાવતા જ રહેવું. શું કહેવું લાલભાઈ? બસ લાઈક કરો, શેર કરો.